યોગિક ભૂમિતિમાં આપણે ત્રિકોણની રચના કરી રહ્યા છીએ એમાં હાલ આપણે ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરવાના છીએ એટલે કે કા ક બા કાટકોણો કર્ણ બાજુ આ શરત પ્રમાણેના ત્રિકોણની રચના કરવાના છીએ એની એક આકૃતિ અહીંયા આપણને ત્રિકોણ એલ એમ એન આપેલો છે જેમાં એમ આગળ કાટખૂણો છે અને એલ એનનું માપ પાંચ સેન્ટીમીટર આપેલું છે અને એમ એન બરાબર ત્રણ સેન્ટીમીટર છે ત્રિકોણની આપણે રચના પરિકર અને માપપટ્ટીની મદદથી કરવાના છીએ આ ત્રિકોણની રચના કરવા માટે સૌ આપણે એક રેખાખંડની રચના કરીએ શૂન્ય પર એક શિરોબિંદુ દર્શાવશું અને આપણે રેખાખંડની લંબાઈ ત્રણ સેન્ટીમીટર કરવાની છે એટલા માટે બીજું શિરોબિંદુ ત્રણ ઉપર દર્શાવશું એટલા માટે અહીંયા આપણને ત્રણ સેન્ટીમીટરનો રેખાખંડ એક મળશે એને આપણે આ નામ આપી દઈએ પહેલું શિરોબિંદુ છે એને આપણે એમ નામ આપીશું અને બીજું શિરોબિંદુ છે એને એન નામ આપીશું આ રેખાખંડ છે એની એની લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર છે એટલા માટે આપણે એ એની લંબાઈ પણ એ દર્શાવી દઈએ ત્રણ સેન્ટીમીટર એટલે આપણને ત્રણ સેન્ટીમીટરનો એમાં એમએન રેખાખંડ આપણે સૌ પ્રથમ હવે આગળ આપણે આપણે એમ શિરો બિંદુ પરિકરની અણી રાખી અને એમની બંને બાજુ એક એક ચાપ મારીશું એક ચાપ એ એન બાજુ મારીશું અને એક એનથી વિરુદ્ધ બાજુમાં મારીશું અહીં આપણે રેખા પર બે ચાપ માર્યા છે હવે આ બંને ચાપની આપણે બરાબર લંબાઈ માપી અને લંબ રેખાની રચના કરવાની છે એટલે સૌ પ્રથમ આપણે બંને ચાપની લંબાઈ છે એ બરાબર લઈ લઈશું હવે ત્યાંથી આપણે એમની લંબ દિશામાં બહારની બાજુએ એક ચાપ મારીશું અને બીજી તરફથી પહેલા ચાપને છેદે એવી રીતની બીજી બીજી બીજા ચાપની આપણે રચના કરીશું અહીંયા આપણે બરાબર બીજા ભાગ પરિકરની અણી બરાબર ગોઠવી અને આપણે બીજા ચાપની આપણે પહેલાં ચાપમાં છેદે એવી રીતે એમની રચના કરીશું હવે આપણે એમ બિંદુમાંથી ચાપને બરાબર છેદે એ રીતે એક કિરણ છે એમએક્સ કિરણ એ રચીશું ત્યાં બરાબર લંબ આવે એવી રીતે ગોઠવીશું એ કિરણ પર એક્સ છેદબંધુ દર્શાવવાનું છે અહીંયા એ કાટખૂણો રચે છે એટલા માટે આપણે ત્યાં કાટખૂણાને દર્શાવ્યો અને અહીંયા એક્સ શિરોબિંદુ છે એને દર્શાવશું એટલા માટે અહીંયા ત્યાં એને એ કિરણ પર આવેલા બિંદુને આપણે એક્સ નામ આપીશું અહીંયા આપણે એક્સ કિરણની રચના કરી હવે આપણે પરિકરની મદદથી એન કેન્દ્ર લઈ અને પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી આપણે ચાપ રચવાની છે એટલા માટે આપણે માપપટ્ટી પર શૂન્ય પર પરિકરનો છેડો રાખી અને પાંચ સેન્ટીમીટરની લંબાઈ માપીશું અને આ પરિકરને આપણે એન કેન્દ્ર પર માપટ્ટીની મદદથી પરિકરમાં પાંચ સેન્ટીમીટર લંબાઈ સેટ કરી હવે આપણે એન કેન્દ્ર રાખીને એમએક્સ કિરણ ઉપર એક ચાપ દર્શાવીશું જે આપણો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ એટલે કે એલ ચાપ હશે અને એ એનથી પાંચ સેન્ટીમીટરે આવેલી હશે હવે એલ જે લંબરેખા એક્સ રેખાખંડ અને એનમાંથી દોરેલી ચાપ બંને પર છે આથી એલ આ બંનેનું છેદ બિંદુ છે એટલે હવે તમે જોઈ શકો છો આપણને જે છેદ બિંદુ મળ્યું છે ત્યાં આપણે એલ નામકરણ આપશું અહીં આપણને ત્રિકોણ એલ એમ એન મળ્યો છે જેમાં આપણે ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય એવા કાટકોણ ત્રિકોણની રચના કરી જે કાક બા એટલે કે કાટખૂણો કર્ણ અને બાજુ shërët për mërë në trikon, element është